રાણપુર તાલુકાના ચંદ્રવા ગામના શ્રમજીવી પરિવારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અકસ્માતમાં મૃત્યુ પામનાર 16 વર્ષના લાડકવાયા દીકરાનું ચક્ષુદાન કર્યું. વાત કરીએ બોટાદ જિલ્લાના ચંદ્રવા ગામની, કે જ્યાં ચંદ્રવા ગામનો શ્રમજીવી પરિવાર અન્ય લોકો માટે ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે, ત્યારે પરિવારમાં 16 વર્ષના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ શ્રમજીવી પરિવારે તેનું ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. ત્યારે આ પરિવાર ખેતમજૂરી કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ ખેતમજૂર પરિવારના નિર્ણયથી હાલ સૌ કોઈ સરાહના કરી રહ્યા છે, જેને લઈ બોટાદ જિલ્લાના DDO અક્ષય બુદાણિયાએ પણ ચંદ્રવા ગામે મુલાકાત લઈ પરિવારને આશ્વાસન આપ્યું હતું. ચંદ્રવા ગામે સુનિલભાઈ હિંમતભાઈનું જે દુઃખદ અકસ્માતથી અવસાન થયું છે અને એમના પરિવારજનો દ્વારા એક ખૂબ સારો નિર્ણય લઈને અને ચક્ષુદાન કરવામાં આવ્યું છે, તો એનાથી પ્રભાવિત થઈને અને એને ઓર પ્રોત્સાહિત કરવા માટે, એમનો આભાર માનવા માટે, તેમજ એમના દુઃખદ અવસાનના સમયે એ ઘડીમાં એમને દુઃખદ સમયમાં ભાગ લેવા માટે હું આજે અહીંયા આવ્યો છું અને એમના પરિવારનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે ચક્ષુદાન જેવું એક બહુ અગત્યનું ઓર્ગન ડોનેશન એમને કર્યું છે, જે તમામ તાલુકા અને જિલ્લા માટે એક દાખલાપાત્ર છે. એ આપણે ગામડાઓમાં હજી ઓર્ગન ડોનેશન બાબતમાં, અંગદાન બાબતમાં ઘણી બધી મિસકોન્સેપ્શન હોય છે, લોકોને ખબર નથી હોતી, લેકિન એમને એક ખૂબ સાહસ કરીને અને મોટો એક પગલું લીધું છે, એ લોકોને પ્રભાવિત કર્યું છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. રાણપુર પંથકમાં રહેતા એક ખેતમજૂર પરિવારે પોતાના વાલ સોયા પુત્રનું અકસ્માતે મૃત્યુ થતાં તેનું ચક્ષુદાન કરી સમાજ ઉપયોગી નિર્ણય જાહેર કરી કહેવાતા નાના માણસની મોટી વાત સમાજ માટે પ્રેરણા બનવા પામી છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદ્રવા ગામે રહેતા હિંમતભાઈ સીતાપરા, કે જેઓને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે અને તેઓ ખેતમજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે હિંમતભાઈ સીતાપરા અને તેમના પત્ની બંને અશિક્ષિત છે, ત્યારે આ પરિવાર પર દુઃખના વાદળો ઘેરાયા હતા. તેમ છતાં આ પરિવારે હિંમત રાખીને સમાજને એક દાખલારૂપ નિર્ણય કર્યો છે. હિંમતભાઈ કયું ગામ? ચંદરવા. હિંમતભાઈ, 2 દિવસ પહેલાં તમારા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તમે તેનું ચક્ષુદાન કર્યું છે, આ વિચાર તમને ક્યાંથી આવ્યો? વિચાર દવાખાને લઈ ગયો એટલે ડૉક્ટરને પૂછ્યું, મેં આમાં કોઈક દાન થાય એવું હોય તો ચેક કરી લો, તો એમને કીધું કે આંખીનું દાન કરી દીકરી. કેટલું ભણેલા તમે? હું 4 ભણ્યો છું. અને હાલ શું તમે ધંધો શું કરો છો? મજૂરી કરું. એટલે ખેતમજૂર? હા, ખેતમજૂર. આમ ખરેખર આ તમને આ જે વિચાર આવ્યો છે એની પ્રેરણા આમ ક્યાંથી મળી? એવું કંઈ કહીશ ના, આપણા મનથી નથી કીધું જ, મેં મારા મનથી નથી. એટલે બીજાને ઉપયોગી થાય? બીજાને ઉપયોગી થાય ને. એમ ઘટના શું બની હતી? 2-વ્હીલ લઈને આવતો હતો, એમાં ખાડામાં પડી ગયો હતો નાળામાં. શું નામ હતું બાબાનું? સુનિલભાઈ. ઉંમર કેટલી છે? ઉંમર હો. ચંદ્રવા ગામના હિંમતભાઈ સીતાપરાનો 16 વર્ષનો નાનો દીકરો, કે જે પોતાનું બાઇક લઈને કોઈ કામે જતો હતો, તેવામાં બાઇક સ્લીપ ખાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને હિંમતભાઈના પરિવાર ઉપર જાણે આપ ફાટ્યું હોય તેમ લાડકવાયો. દીકરો ગુમાવતા આખો પરિવાર શોકમાં હતા. હંમેશા બીજાનું સારું કરવાના વિચારો રાખતા આ અભણ હિંમતભાઈએ હિંમત રાખીને કોઈના જીવનમાં પ્રકાશ પાથરવાનો વિચાર આવ્યો એટલે તેમણે ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેને તેના પરિવારના સહમત થયા અને લાડકવાયા દીકરાનું ચક્ષુદાન કર્યું. વિનોદ રમેશભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત રાણપુર. ચંદરવા ગામના સુનિલભાઈ હિંમતભાઈ સીતાપરા, જેઓનું અકસ્માતે 2 દિવસ પહેલાં મૃત્યુ થયેલું, એમના પિતાજી હિંમતભાઈ સીતાપરા જે ખેતમજૂર છે અને એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમ છતાં એમને હિંમત દાખવી અને એમના દીકરાના
એ ચક્ષુદાન કરવાનો એમણે એક ઉત્તમ નિર્ણય કર્યો અને ચક્ષુદાનના માધ્યમથી અન્ય એક વ્યક્તિને એ ચક્ષુ મળે અને અન્યના શરીરમાં એમનો દીકરો હંમેશા જીવિત રહે એ માટે એમણે એક ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાણપુર તાલુકાના આગેવાન તરીકે હું હિંમતભાઈ સીતાપરા અને એમના સીતાપરા પરિવારને નતમસ્તક વંદન કરું છું. આવનારા સમયમાં આ ઉદાહરણના કારણે અન્ય જગ્યાએ પણ આ ગામડાઓમાં પણ આ પ્રકારના દાન થાય એવી હું અપીલ પણ કરું છું. ત્યારે રાણપુર તાલુકાના ચંદ્રવા ગામના ખેત મજૂર હિંમતભાઈ સીતાપરાના લાડકવાયો દીકરો અકસ્માતમાં મૃત્યુ થયું અને તેઓએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો છે એ વાતને લઈ સમગ્ર પંથકમાં હિંમતભાઈ સીતાપરાએ કોઈ વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરવાનો નિર્ણય સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે ખેત મજૂર પરિવારના નિર્ણયને સૌ કોઈ સરાહના કરી રહ્યું છે.